नमस्ते विद्यार्थी मित्रों, लास्ट टाइम आपने एज रिलेटेड वर्ड प्रॉब्लम्स जोया था। आजे आपने जोशु के फ्रेक्शन वाला वर्ड प्रॉब्लम्स कई रीते सोल्व करवा। तो के फ्रेक्शन वर्ड आवे अटले आपने डायरेक्ट माइंड में आ जाए कि भाई फ्रेक्शन ने शू हो, तो के न्यूमिनेटर ने डिनोमिनेटर हो बराबर, एने फ्रेक्शन कहवाई। तो चलो अपने 3.3 में क्वेश्चन नंबर 5 3.3 માં તો શું કહે છે, ક્વેશ્ચન વાંચીએ કેવો ક્વેશ્ચન હશે। તો કે અ ફ્રેક્શન બીકમ્સ 9/11 ઇફ ટુ એડેડ ટુ બોથ ધ નંબર ન્યુમિરેટર એન્ડ ધ ડિનોમિનેટર બરાબર। 9/11 ફ્રેક્શન ક્યારે થાય છે, તો કે ન્યુમિરેટર અને ડિનોમિનેટરમાં બેમાં 2 એડ કરવાના। તો હવે એક વસ્તુ ડાયરેક્ટ આપણને સ્ટ્રાઇક થઈ જાય કે શું, બે વસ્તુ આવી, એક ન્યુમિરેટર આવી, એક ડિનોમિનેટર। તો આપણે ન્યુમિરેટરને એક્સ એઝ્યુમ કરશું, ડિનોમિનેટરને વાય। તો ફ્રેક્શનવાળો સમ આવે એટલે તમારે આંખું વેચીને પહેલાં શું લખ નાખવાનું, તો કે ન્યુમિરેટરને એક્સ વાય એઝ્યુમ કરી લેવાના, ન્યુમિરેટર ડિનોમિનેટર। તો એ જ લખું જો, લેટ ધ ન્યુમિરેટર ઓફ ધી ફ્રેક્શન બી એક્સ એન્ડ ડિનોમિનેટર ઓફ ધી ફ્રેક્શન બી વાય બરાબર। ન્યુમિરેટરને એક્સ એઝ્યુમ કર્યો, ડિનોમિનેટરને વાય। હવે શું કહે છે, તો કે આપણને એમ કીધું કે ભાઈ ફ્રેક્શન બીકમ્સ 9/11 વેન, તો કે વેન ટુ એડેડ ટુ બોથ ન્યુમિરેટર એન્ડ ડિનોમિનેટર। તો ચાલો આ એક્સ અને વાય ન્યુમિરેટર આ હતો, એમાં 2 એડ કરો તો એક્સ પ્લસ 2 થાય, આ વાય હતો એમાં 2 એડ કરો તો વાય પ્લસ 2 થાય। તો એ બેનો જે રેશિયો છે ને એ કેટલો આવે છે, તો કે 9/11 આવે છે બરાબર। હવે તો કે આ વસ્તુ બની ગઈ, હવે તો આને તમને કન્વર્ટ કરતા આવડે, સિમ્પ્લિફિકેશન જ છે। જો 11 આ મલ્ટીપ્લાય થાય, વાય પ્લસ 2 અહીંયા થાય, તો 11 અહીંયા થાય તો આ બે સાથે કરવો પડે, એટલે 11 × x 11 × 2 22 એ જ રીતે 9 × y 9y અને 9 × 2 18। હવે તો કે 9y આ બાજુ પ્લસ હતા, આ બાજુ આવશે તો માઇનસ, 22 પ્લસ હતા આમ આવશે તો માઇનસ, સબટ્રેક્શન થશે બેનું એટલે માઇનસ 4 આવશે બરાબર। તો આ થયું ઇક્વેશન નંબર 1, આપણને જે કીધું એ કરીને ફ્રેક્શન જે આન્સર આવે એ લખ નાખવાનો। હવે સેકન્ડ જો હજી ખબર ન પડી હોય તો, ફ્રોમ કન્ડિશન 2 શું કીધું છે, કન્ડિશન 2 માં ઇફ 3 એડેડ ટુ બોથ, એટલે તો કે એક્સ પ્લસ 3 અને વાય પ્લસ 3 થશે બરાબર, બેમાં 3 એડ કરવાના છે, ઇટ બીકમ્સ 5/6 એટલે ઇક્વલ ટુ કરીને સામે શું લખવાના, તો કે 5/6 આવે છે। તો એ જ વસ્તુ લખી જાઓ, એક્સ પ્લસ 3 એન્ડ વાય પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 5/6 આન્સર આવે છે। હવે એ જ રીતે આગળ ઉપર કર્યો એની જેમ જ આને મલ્ટીપ્લાય આને મલ્ટીપ્લાય, તો 6 × x 6x 6 3 = 18, 5 × y 5y 5 3 = 15, 5y આમ આવે 18 આમ આવે, 15 − 18 એટલે −3। આ ઇક્વેશન નંબર 2 બરાબર। હવે ઇક્વેશન 1 અને 2 મળી ગયા પછી તો તમને ખબર જ છે કે શું કરવાનું, તો કે બેને સોલ્વ કરી નાખવાના। એક્ઝામમાં કીધું હોય જે મેથડથી, એ મેથડથી કાંઈ ન કીધું હોય તો આપણે કંઈ કરશું, તો કે એલિમિનેશન બરાબર। તો હવે જોજો, એક્સ વાય મળી ગયા પછી શું કરવાનું, કે તમે એલિમિનેશન કરી નાખ્યું આખે આખું, પછી તમને વાય મળ્યો આ ક્વેશ્ચનમાં 9 અને એક્સ મળ્યો 7, તો તમે શું લખશો, તો કે ન્યુમિરેટર ઓફ ફ્રેક્શન ઇઝ 7, એક્સ હતો ને એટલે ઈ 7 છે એટલે 7, અને ડિનોમિનેટર ઓફ ફ્રેક્શન ઇઝ 9। હવે તમને ક્વેશ્ચનમાં શું માંગ્યું હતું જોવો, તો પાછું એકવાર જોઈએ ક્વેશ્ચન, ફાઇન્ડ ધી ફ્રેક્શન, એટલે તમારે ફાઇન્ડ કરવાનો શું હતો, તો ફ્રેક્શન ફાઇન્ડ કરવાનો હતો। તમને એમ નહોતું કીધું ન્યુમિરેટર ને ડિનોમિનેટર ફાઇન્ડ કરો, તમને તો એમ કીધું ફ્રેક્શન ફાઇન્ડ કરો, તો એ વસ્તુને આન્સર તમારે આમ લખવાનો, ધેરફોર રિક્વાયર્ડ ફ્રેક્શન ઇઝ, ન્યુમિરેટર છે 7 એન્ડ ડિનોમિનેટર ઇઝ 9 બરાબર, એટલે રિક્વાયર્ડ ફ્રેક્શન ઇઝ 7/9, આ તમારો ફાઇનલ આન્સર થયો બરાબર। આવડવા નથી, ફાઇનલ આન્સર આ છે 7/9। આ એક્સ વાય ફાઇન્ડ કરીને મૂકી દો તો તમારો માર્ક કપાઈ જાય, અહીંયા સુધી લખવું પડે। હવે તો કે 3.4 નો ક્વેશ્ચન 2 નો ફર્સ્ટ, ચાલો 3.4 એમાં ક્વેશ્ચન 2 એનો ફર્સ્ટ કંઈક આવો છે, ઇફ વી એડ 1 ટુ ધ ન્યુમિરેટર એન્ડ સબટ્રેક્ટ 1 ફ્રોમ ધી ડિનોમિનેટર, એટલે ન્યુમિરેટર અને ડિનોમિનેટર આવ્યા, તો કે હા આવ્યા, એટલે તમારે શું કરવાનું, તો કે એક્સ અને વાય એઝ્યુમ કરી લેવાનું, તો એ જ વસ્તુ કરશો જો,
Let the numerator of fraction be x and denominator of the fraction be y. बराबर हवे शू कीधु तू तो के तमने एम कीधु के इफ वी एड वन टू दी न्यूमिनेटर एट न्यूमिनेटर में वन एड करवानो छे बराबर एट एक्स प्लस वन थे तो जो यज वस्तु एक्स प्लस वन ऊपर लिखी हवे एंड सबट्रेक्ट वन फ्रॉम दी डिनोमिनेटर एट डिनोमिनेटर में वन तमारे सबट्रेक्ट करवानो थे सबट्रेक एट माइनस थे तो जो डिनोमिनेटर में वाय तो सबट्रेक वन करो एट माइनस वन थी जाए वाई माइनस वन बराबर जी कीधो ओ में बेमा एड करवानो हतो लास्ट क्वेश्चन में आमा तो के ऊपर एड करवानो छे अने नीचे थी सबट्रेक करवानो छे तो आपने ए कर नाखू तो आंसर शू मळे छे अ फ्रेक्शन रिड्यूस टू वन एटले तो एनो आंसर शू आवे छे इक्वल टू करीने वन आवे छे एवुं कीधुं आपणने बराबर एमां कीधुं ई प्रमाण कर्युं तो आवुं थयुं हवे तो के वाय माइनस वन ने मल्टीप्लाय कर दो एटले वन साथे मल्टीप्लाय थाय वाय माइनस वन ज रहेशे हवे तो के आ वाय आ बाजू आवे तो माइनस प्लस वन जे आ बाजू आवे तो माइनस હવે સેમ સાઇન તો એડિશન વન પ્લસ વન ટુ ને સાઇન તો માઇનસ આ ઇક્વેશન નંબર વન મળી ગયું બરાબર અહીંયા તમને જે કીધું એ મુજબ કરવાનું આન્સર જે કીધો એ લખી નાખવાનું ઇક્વલ ટુ કરીને બરાબર ચાલો હજી આગળ સેકન્ડ કન્ડિશન શું કીધી ઇટ બીકમ્સ વન બાય ટુ ઇફ વી ઓનલી એડ વન ટુ ધી ડિનોમિનેટર એટલે આ વખતે ડિનોમિનેટરમાં વન એડ કરવાનો છે બરાબર તો જો એ જ કર્યું હશે ન્યુમિરેટરમાં કંઈ કીધું છે ન્યુમિરેટર વિશે તો કે ના સેકન્ડ કન્ડિશનમાં ન્યુમિરેટરનું કંઈ કીધું નથી તો આપણે ન્યુમિરેટરને એઝ ઇટ ઇઝ રાખશું બરાબર તો જોવો જોઈએ ન્યુમિરેટર એક્સ હતો તો એક્સ એઝ ઇટ ઇઝ અને ડિનોમિનેટરમાં વન એડ એટલે નીચે વાય પ્લસ વન આવશે તો જો ફ્રોમ કન્ડિશન ટુ લખવાનું તમારે આટલું જ છે ફ્રોમ કન્ડિશન ટુ ન્યુમિરેટર એક્સ એઝ ઇટ ઇઝ અને ડિનોમિનેટરમાં વાય પ્લસ વન બરાબર એને પ્લસ વન કીધું હતું ડિનોમિનેટરમાં ઓનું કંઈ કીધું નહોતું તો ફ્રેક્શન કેટલું મળે છે તો કે વન બાય ટુ મળે છે રેડી હવે તો કે ક્રોસ મલ્ટીપ્લિકેશન ટુ ઇન્ટુ એક્સ ટુ એક્સ વાય પ્લસ વન આયા થશે એટલે એઝ ઇટ ઇઝ રહેશે આ વાય આ બધું પ્લસ છે આમ આવશે તો માઇનસ બરાબર ઇક્વલ ટુ વન ના વન સામે આ ઇક્વેશન નંબર ટુ મળી ગયું હવે એને તમારે શું કરવાનું તો કે એલિમિનેશનથી ઇક્વેશનને સોલ્વ કરી નાખો એટલે એક્સ વાય મળી જાય તો એક્સ મળ્યો થ્રી ને વાય મળ્યો ફાઈવ તો ફ્રેક્શન મળશે થ્રી અપોન ફાઈવ બરાબર થ્રી અપોન ફાઈવ આ તમારો આન્સર નથી અહીંયા તમારે લખવાનું ન્યુમિરેટર ઓફ ફ્રેક્શન ઇઝ થ્રી એન્ડ ડિનોમિનેટર ઓફ ફ્રેક્શન ઇઝ ફાઈવ આ મળ્યા એ મુજબ પછી તો કે રિક્વાયર્ડ ફ્રેક્શન ઇઝ થ્રી બાય ફાઈવ બરાબર એક્સ ન્યુમિરેટર હતો એટલે એ ન્યુમિરેટર થ્રી થયો વાય ડિનોમિનેટર એઝ્યુમ કર્યો હતો એટલે ડિનોમિનેટર ફાઈવ થયો એટલે થ્રી બાય ફાઈવ બરાબર એના પછીનો જો નેક્સ્ટ ક્વેશ્ચન આવો જ છે થ્રી પોઈન્ટ ફાઈવનો ક્વેશ્ચન ફોરનો સેકન્ડ ચાલો થ્રી પોઈન્ટ ફાઈવ એનો ક્વેશ્ચન ફોરનો સેકન્ડ ફ્રેક્શનવાળો ફ્રેક્શન આવ્યું એટલે થોડીક વાર ક્વેશ્ચન આગળ વાંચવાનું સ્ટોપ કરી દેવાનું ડાયરેક્ટ લખી નાખવાનું શું તો કે ન્યુમિરેટરને એક્સ એઝ્યુમ કરવાનું ડિનોમિનેટરને વાય તો એ જ લખ્યું જો લેટ The numerator of the fraction is x and the denominator of fraction is y. બરાબર હવે શું કીધું તો કે આગળ કન્ડિશનમાં કીધું હશે તમને કંઈક અ ફ્રેક્શન બીકમ્સ વન બાય થ્રી વેન વન ઇઝ સબટ્રેક્ટેડ ફ્રોમ ધી ન્યુમિરેટર એટલે ન્યુમિરેટરમાંથી વન સબટ્રેક્ટ એટલે એક્સ માઇનસ વન થશે તો એક્સ માઇનસ વન અને ડિનોમિનેટર વિશે કંઈ કીધું નથી જો એન્ડ કરીને અહીંથી સેકન્ડ ઇક્વેશન સેકન્ડ કન્ડિશન ચાલુ થઈ ગઈ એટલે ડિનોમિનેટરનું આમાં કંઈ કીધું નથી તો એને હમણાં રાખવાનું તો જો એ જ કરશું ફ્રોમ કન્ડિશન વન ન્યુમિનેટરમાંથી એક્સ માઇનસ એટલે એક્સ માઇનસ વન થઈ ગયું આનું કંઈ કીધું નહોતું એટલે એઝ ઇટ ઇઝ ઇક્વલ ટુ ફ્રેક્શન બીકમ્સ વન બાય થ્રી મલ્ટીપ્લાય કરો તો થ્રી ઇન્ટુ એક્સ થ્રી એક્સ થ્રી વન ઝા થ્રી વાય ઇન્ટુ વન એટલે વાય આ થ્રી આ બાજુ માઇનસ છે આમ જાય તો પ્લસ થઈ જશે અને વાય આ બાજુ પ્લસ હતા આમ આવશે તો માઇનસ આ ઇક્વેશન નંબર વન બરાબર હવે સેકન્ડ કન્ડિશન જેવો શું કહે છે ઇટ બીકમ્સ વન બાય ફોર વેન એટ ઇઝ એડેડ ટુ ઇટ્સ ડિનોમિનેટર હવે તો કે એટ એડ કરવાના છે ક્યાં ડિનોમિનેટરમાં ન્યુમિનેટરનું કાંઈ કીધું નથી તો જો
न्यूमरेटर एज इट इज, डिनोमिनेटर में 8 एड कर दीधा तो फ्रेक्शन बिकम्स 1/4 જે કીધું તું એ જ કરી છે. હવે તો ક્રોસ મલ્ટીપ્લાય 4 × x 4x, વાય પ્લસ 8 × 1 કરો એટલે વાય પ્લસ 8 થશે એ જ રે. વાય માઇનસ છે આમ, આ પ્લસ હતા આમ આવશે તો માઇનસ થઈ જશે. ઇક્વેશન નંબર 2. પછી તો કે બેને એલિમિનેશનથી સોલ્વ કરી નાખો એટલે તમારો આન્સર. તો જોવો જોઈએ શું થાય છે. તો કે x મળ્યા 5 અને વાય મળ્યો 12 બરાબર. તો શું કરશું, ધેર ફોર ન્યુમરેટર ઓફ ફ્રેક્શન ઇઝ 5 x and denominator of fraction is 12 y હતો. તો required fraction is 5/12, ઉપર ન્યુમરેટર નીચે ડિનોમિનેટર. આ આન્સર છે તમારો ફાઇનલ આન્સર. આ લખવાનો ખાસ બરાબર, ભૂલાઈ ન જાય, અહીંયા ઊભા ન રહી જતા બરાબર છે. તો આથી આપણા ફ્રેક્શનવાળા વર્ડ પ્રોબ્લેમ્સ બરાબર. નેક્સ્ટ ટાઈમ આપણે એક અલગ વર્ડ પ્રોબ્લેમ જોશું, અત્યારે આમાં આપણે આજે આટલું રાખીએ.